गणतरी करजो, सवारे उठिए त्यारथी लईने सांजे सूईए त्यां सुधी एक व्यक्ति 70 થી 80 ગ્રામ તેલ પોતાના પેટમાં રેડે છે। એકલા અમદાવાદમાં દરરોજ 27 થી 30 હજાર ડબ્બા તેલ ખવાય છે, એટલે કે મહિનાના 8.5 લાખ ડબ્બા થયા। 100 માંથી માત્ર 20 ઘરને તેલ પૂરું પડે એટલા જ તેલીબિયા ભારતમાં થાય છે। ફરી વખત, 100 માંથી 20 ઘરને તેલ પૂરું પડે એટલા જ તેલીબિયા ભારતમાં થાય છે, એટલે કે ડિમાન્ડ આટલી છે, ડોમેસ્ટિક સપ્લાય આટલી છે। તો પછી તમારા ઘરમાં સનફ્લાવર, સોયાબીન, મકાઈ, રાઈસ બ્રાન કે કપાસિયા તેલનો ડબ્બો આવ્યો ક્યાંથી? ભારતને વર્ષે 80 હજાર કરોડનું તેલ વિદેશથી મંગાવવું પડે છે, એટલે કે દરરોજના 25 લાખ ડબ્બા થયા, જેમાં મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડથી પામ ઓઇલ, રશિયા, યુક્રેન, અર્જેન્ટિના, બ્રાઝિલથી સનફ્લાવર, સોયાબીન અને મકાઈ। આ વિદેશી તેલ ભારતમાં સૌથી વધારે ગુજરાતના કંડલા પોર્ટ ઉપર આવે, ત્યાં રિફાઇનરીઓમાં રિફાઇન થાય, સરસ મજાનું લેબર લાગી અને તમારા અને મારા ઘર સુધી પહોંચે। જેમ મગફળી અને તલને ઘાણીમાં નાખીએ અને ઘાણી કરીએ અને જે તેલ નીકળે એમાંથી સીધી રસોઈ બનાવી શકાય, એવી રીતે સનફ્લાવર, સોયાબીન, રાઈસ બ્રાન, મકાઈ કપાસિયામાં પોસિબલ નથી। શું કામ કે હજારો કિલો કપાસિયા કે પામનું ક્રશિંગ કરીને ત્યારે લાલ કદડો નીકળે, હજારો કિલો સનફ્લાવર, સોયાબીન, મકાઈનું ક્રશિંગ કરીને ત્યારે પીળો કદડો નીકળે, હજારો કિલો ચોખાના પોતરા એટલે કે રાઈસ બ્રાનનું ક્રશિંગ કરીએ ને ત્યારે કાળો કદડો નીકળે। બસ આ કાળો, લાલ અને પીળા કદડાને રસોઈ લાયક તેલ બનાવવાની પ્રોસેસ એટલે રિફાઇન, જેમાં લાલ, પીળા અને કાળા કદડામાં ડેન્જર કેમિકલ એડ કરી અને વેક્સ દૂર કરવામાં આવે, ફરી વખત ડેન્જર કેમિકલ એડ કરી અને ચિકાસ દૂર કરવામાં આવે, ફરી વખત ડેન્જર કેમિકલ એડ કરી અને સ્મેલ દૂર કરવામાં આવે, ફરી વખત ડેન્જર કેમિકલ એડ કરી અને કલર દૂર કરવામાં આવે અને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે। મિત્રો, પછી એ તેલ તેલ નથી રહેતું, એટલે જ તો ગવર્મેન્ટે રિફાઇન તેલ માટે ફોર્ટિફિકેશનનો નિયમ લાગુ કર્યો, જેમાં બિફોર પેકેજિંગ 5000 કિલોની ટેન્કમાં 100 ml પ્રીમિક્સ વિટામિન એ અને વિટામિન ડી એડ કરવું અને પછી જ 1 લિટર, 5 લિટર, 15 લિટર અને 15 કિલોમાં પેકિંગ કરવું। હવે ચેક કરો તમારા ડબ્બાના લેબલ ઉપર કે ફોર્ટિફિકેશનનો એફ અથવા તો એડેડ વિટામિન એ અને ડી મેન્શન છે, ક્યાંક રિફાઇન તેલ રૂપી ધીમું જહેર એટલે કે સ્લો પોઈઝન તો તમારા પેટમાં નથી રેડતા ને? આ શરીરની સિસ્ટમ બગાડવા માટે માત્ર એક ટીપું કેમિકલ રૂપી પ્રેઝર્વેટિવ્સ કાફી છે। રામ રામ। માય સેલ્ફ મનીષ પટેલ, અ સર્ટિફાઇડ ન્યુટ્રિશિયનિસ્ટ એન્ડ ફાઉન્ડર ઓફ સહસિંગ તેલ, વી આર ફાર્મર, મેન્યુફેક્ચરર એન્ડ ટ્રેડર્સ। તેલની મગફળી G20નો પાક વર્ષમાં એક વખત આવે છે દિવાળી ઉપર, એટલે જ તો દિવાળી આવે એટલે આખા વર્ષનું તેલ ભરવાની સિઝન આવે। સૌરાષ્ટ્રના સિંહોના એઠા પાણી પીધેલી મગફળીમાંથી તૈયાર થયેલું ઘાણીનું સહસિંગ તેલ, 45 કિલો મગફળીમાંથી તૈયાર થયેલું ઘાણીનું સહસિંગ તેલ, નો રિફાઇન, નો મિક્સ અધર ઓઇલ, નો એડેડ પ્રેઝર્વેટિવ્સ, 0% કોલેસ્ટ્રોલ, ભેળસેળ સાબિત કરો, બ્રાન્ડ તમારા નામે કરી દઈશું, નવેમ્બર 2023 સુધીની સેલ્ફ લાઈફ આવશે, ગેરંટી કાર્ડ સાથે આવશે અને હા, તેલ મંગાવ્યાના અઠવાડિયામાં તમને અમારી ટીમ તરફથી ફીડબેક કોલ આવશે। અમદાવાદની 1250 સોસાયટીઓમાં હેલ્ધી, હેપી અને રેગ્યુલર કસ્ટમર છે, એકવાર મંગાવશો તો વારંવાર માંગશો, તો રાહ શેની જુઓ છો? વોટ્સઅપ નાવ